હેલો બાળ મિત્રો, ચાલો એકમતેર ભારત રત્ન ડોક્ટર આંબેડકર. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તમને ડોક્ટર આંબેડકરનો કયો ગુણ સૌથી વધુ ગમ્યો? આપણે એકમ વાંચવાના અને એકમમાં જે એમના ગુણો છે એમાંથી સૌથી વધુ કયો ગુણ ગમ્યો તમને? આ પાઠમાં કઈ વાત ન ગમી, પાઠ વાંચજો અને કઈ વાત ન ગમી તે લખજો. જોવાતી છે, હા, વાહ, જોવાતી જાતિ જોવાતી હતી. 125 વર્ષ એટલે કે 125 વર્ષ. ડૉક્ટર આંબેડકર તમારી સાથે ભણતા હોત તો તમે શું કર્યાની તમારા વિચારો રજૂ કરજો. તમે પાઠ્યપુસ્તક સિવાય બીજું શું શું વાંચો છો? તમે જે વાંચતા હોય તે ની નોંધ તમે આ જવાબમાં કરો. બાળ મિત્રો, ભીમરાવ એકમના અનુસંધાને વાક્યની ક્રમિકતા ગોઠવવાની છે. પાઠના અનુસંધાને આ પ્રશ્નના જવાબ. અહીંયા જે કૌંસમાં આપેલા વિશેષણ છે એ વિશેષણ ઉલટા સુલટી થઈ ગયા છે, એ વિશેષણો આપણે સીધા ગોઠવવાના છે. સ્ત્રીલિંગ પુલ્લિંગ ને નપુંસકલિંગમાં અલગ કરવાનું, સ્ત્રીલિંગ પુલ્લિંગ વર્ગીકરણ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સ્ત્રીઓને લગતા સુધારે કર્યા એ પાઠમાંથી શોધીને લખવાના છે. સ્ત્રી વિશે કયા કયા કામો કર્યા તે. કોઈ પણ મહાપુરુષના જીવનનો એક પ્રસંગ લખો. તમે કશે વાંચ્યો હશે એવા પ્રસંગો એકાદ પ્રસંગ અહીંયા કોઈ પણ મહાપુરુષના નોંધી શકો છો. પ્રશ્ન 8, પાઠના આધારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન કયું કરે તમારી દ્રષ્ટિ ઉચ્ચ કોટીનું છે, શા માટે તે તમારે અહીં નોંધ કરવાની છે. બાળ મિત્રો, ચેનલ પર નવા હો જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઈબ બદલ પણ આભાર. થેન્ક યુ બાળ મિત્રો.